आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। વડાલીના જેતપુર ગામની સેવા મંડળીના રજત જયંતી વર્ષની થઈ ઉજવણી। જેની વાત કરીએ તો વડાલી તાલુકાના જેતપુર ગામની સેવા મંડળીનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો। જેતપુર સેવા મંડળીમાં ધિરાણ લેતા 372 જેટલા સભાસદો છે, જ્યારે 4 કરોડનું ધિરાણ ખેડૂતોને કરેલ છે। આ સેવા મંડળીની ખાસિયત એ છે, મંડળીએ આજના રજત જયંતી પ્રસંગે તમામ સભાસદોને ઉપયોગી ભેટ અપાઈ હતી, જ્યારે મંડળીના કર્મચારીઓને તેમના કામની કદર કરી તેમને પણ સન્માન કરી ભેટ અપાઈ હતી। બાહોસ ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલ અને વાઇસ ચેરમેન ખેમરાજ દાન તેમજ મંડળીના સેક્રેટરી રવિન્દ્રભાઈ પટેલ તેમજ ક્લાર્ક ભાનુભાઈ સહિતના કર્મચારીઓની સાથે આજના રજત જયંતી મહોત્સવના મુખ્ય મહેમાન સાબરકાંઠા બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ તથા બેંક કર્મચારી ભોગીભાઈ પટેલની સાથે જેતપુર સેવા મંડળીના સભાસદોની હાજરીમાં સવારે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી। તેમજ પત્રકાર રમેશ પટેલનું મંડળીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટરના હસ્તે સન્માન કરવામાં જયંત કુમાર બાદરભાઈ પટેલ જેતપુર। આજે અમારી જેતપુર ગામની સેવા સહકારી મંડળીને 25 વર્ષ પૂરા થયા છે। અમે રજા જયંતિ દિવસ નહીં પણ રજા જયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે અને આખું વર્ષ મારા જે ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે, એમને આ વર્ષ અમે સમર્પિત કરવાના છે। અમારી મંડળી નાના પ્રમાણમાં છે પણ છતાં રજા જયંતિનું આયોજન સાદાઈથી ભગવાન સત્યનારાયણની કથા કરી અને ધિરાણ લેતા અમારા સભાસદોને અમે ભેટ આપવાનું નક્કી કર્યું। તમામ સભાસદોને અમારા સાબરકાંઠા બેંકના ડિરેક્ટર વડાલી તાલુકાના શ્રી અરવિંદભાઈ વિશ્રામભાઈ પટેલના હસ્તે અને સાબરકાંઠા બેંકના મેનેજર શ્રી ભોગીભાઈ, મારા ગામના સરપંચ શ્રી જયંતિભાઈ પટેલ, પૂર્વ સરપંચ ખેમરાજભાઈ ગઢવીના હસ્તે અમે અને વડીલોના હસ્તે આજે ઇનામ વિતરણ કર્યું છે। નફો થાય છે, થતો રહેશે, એ ગૌણ બાબત છે, પણ સભાસદનું હિત હું અને મારો ખેડૂત એવું મારા જીવનનો સિદ્ધાંત છે અને સહકારી પ્રવૃત્તિને ટકાવી રાખવી આજના જમાના માટે બહુ મુશ્કેલ છે, છતાં પણ એક સનિષ્ઠ નાનકડો પ્રયાસ હું કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। રમેશ પટેલ, બીજી ન્યૂઝ, વડાલી।